ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઓછી સંખ્યા ધરાવતા વિદ્યાર્થીઓવાળી શાળાઓને બીજી શાળાઓ સાથે મર્જ કરવાના નિર્ણયથી કપરાડા તાલુકાના અનેક ગામોના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે તેવી શક્યતાઓ ઉભી થવા પામી છે. ગુજરાતના શાળા મર્જ કરવાના નિર્ણયથી કપરાડા તાલુકાની અનેક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ છોડવું પડે તેવી શક્યતા ઉભી થતા અગાઉના વર્ષોમાં જે આદિવાસી પ્રજા શિક્ષણથી વંચિત રહી જતી હતી તેવી સ્થિતિનું નિર્માણ થશે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કપરાડા તાલુકાના ઓજડા ઓજરફળિયાની પ્રાથમિક શાળા ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો અહીં અભ્યાસ કરવા માટે આવતા બાળકો ડુંગરો ચડીને આવતા હોય છે અને જો આ શાળાને મર્જ કરવામાં આવે તો બીજા ગામો જેવા કે ઓજડા તાપવાડા સેગુફળિયા બારીફળિયાની શાળા વિદ્યાર્થીઓને 3 કિલોમીટરનું અંતર કાપીને આવવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. માટે આ ગામના વાલીઓ શાળા મર્જ કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને આ શાળા નિયમિત ચાલુ રહે તેવી માંગણી કરી રહ્યા છે. ખાસ અને પોયરા ડુંગરમાં થયા, એક તો નદી નાની નાની એમાંથી ઉતરીને આવે, આ નિશાળ બંધ થાય તો પોયરા કામ ભણે? બીજા જગ્યાએ તો બહુ દૂર છે અને અમે તો એકદમ ગરીબ માણસ, તો કોઈને દરરોજ મોકલવા જવાનું નિહાળે, નિહાળમાં જઈને પોયરાને મૂકવાનું પછી કામ પર જવાનું. રોજ દિવસ અમુક દિવસ રજા બી પડે પોયરાઓની, ને ઘેરે ખાવાનું બી ઓછું, એટલે આ નિહાળ બંધ થાય તો આ અમે શું કરીએ? આ બધું બંધ નહીં કરવા જોઈએ સરકાર, આ છે ને નિહાળ ચાલુ જ રાખવા જોઈએ. અમે ગરીબ માણસ કામ પોયરાને મોકલવા જોઈએ.